चैनल फ्रेंड्स अधिक महीनो शुरू थई गयो छे, व्रत पण शुरू थई गया छे। तो आजे आपणे व्रत माटे स्पेशल फराळी साबुदाणानी खीचड़ी बनावीशुं। तो चालो शुरू करिए। साबुदाणानी खीचड़ी बनाववा माटे सौथी पहेला मैं साबुदाणाने 4-5 कलाक पलाळी दीधा छे अने तमे जोई शको छो के केवा सरस पल्ली गया छे। पछी जोशे सींगदाणा, खांड, मरी पाउडर, जीरु पाउडर, जीरु, लाल मरचू, मीठू, लीमड़ो, बाफेला बटेका जेने मैं समारी लीधा छे, लीला मरचा, तेल, लींबू अने फराळी चेवड़ो। तो चालो साबुदाणानी खीचड़ी बनावानी शुरुआत करी लईए। सौथी पहला आपणे गैस चालू करीने कढ़ाई मूकीए। तेमा आपणे 2 पावड़ा जेटलू मैं तेल लीधुं छे ते एड करीए। गैसनी फ्लेम फास्ट करी दईए। तेल गरम थई गयुं छे, हवे गैसनी फ्लेम धीमी करी दईए अने थोड़ा शींगदाणा लीधा छे ते एड करी दईए। शींगदाणाने आपणे तळी लईए। शींगदाणा तळाई गया छे तो हवे तेमा 1/2 ચમચી જીરું એડ કરી દઈએ। એક સમારેલું લીલું મરચું એડ કરી દઈએ। થોડાક લીમડાના પાન એડ કરી દઈએ। હવે તેમાં બાફેલા બટેકા એડ કરી દઈએ। હવે તેમાં સાબુદાણા એડ કરી દઈએ। હવે તેમાં મરી પાવડર એડ કરી દઈએ। 1/2 ચમચી જેટલું શેકેલું જીરુ પાવડર એડ કરી દઈએ। બે ચમચી ખાંડ એડ કરી દઈએ। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ। એક ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈએ। હવે આ બધાને વ્યવસ્થિત રીતે હલાવી લઈએ। હવે આમાં લીંબુ એડ કરી લઈએ। ફ્રેન્ડ્સ આપણી સાબુદાણાની ખીચડી રેડી છે। જો તમે ફરાળમાં કોથમીર ખાતા હો તો તમે આમાં એડ કરી શકો છો, તે એકદમ ઓપ્શનલ છે। તો ચાલો હવે ગેસ બંધ કરી દઈએ। હવે આમાં ફરાળી ચેવડો એડ કરી લઈએ। ફ્રેન્ડ્સ આપણી સાબુદાણાની ખીચડી રેડી છે। તો ચાલો હવે તેને સર્વ કરી લઈએ। તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે કેવી બની છે। જો તમને મારા વિડીયો પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।